नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र प्रकरण नंबर 5 आवक अने खर्चना ख्यालो, जेमां आजे आपणे सरेराश खर्च अने सीमांत खर्च विषयनो ख्याल समजशुं। तो सरेराश खर्च एटले शुं? शब्द ज छे सरेराश, तो एनो अर्थ जोईए। सरेराश खर्च ने सरेराश कुल खर्च तरीके पण ओळखवामां आवे छे। सरेराश खर्च એ એકમ દીઠ ખર્ચ છે, એટલે કે એક એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ, તો એને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। કુલ ખર્ચને ઉત્પાદનના એકમોની ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે, એટલે કે જે કુલ ખર્ચ આવે, કુલ ઉત્પાદન ખર્ચ આવે, એને ઉત્પાદનના કુલ એકમો વડે આપણે ભાગી નાખીએ તો આપણને સરેરાશ ખર્ચ જે છે એ પ્રાપ્ત થાય છે। પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે, તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે। અહીંયા આપણે સૂત્ર લખેલું છે, સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા બીજી રીતે જોઈએ તો કુલ ખર્ચ જે છે એ કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે। તો ત્યાં પણ સરેરાશ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા હજી બીજી રીતે કેવું હોય, ત્રીજી રીતે કેવું હોય આપણે, તો સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ, એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ થી બનેલું એનું મિશ્રણ એટલે સરેરાશ ખર્ચ, બરાબર। ટૂંકમાં એને અંગ્રેજીમાં આપણે આ રીતે દર્શાવી શકીએ, એસી એટલે કે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ટીસી અપોન ટીએફટીટી, તો ટીસી એટલે ટોટલ કોસ્ટ અને છેદમાં ટોટલ પ્રોડક્શન। તો અહીંયા સમજૂતી આપી છે, જ્યાં એસી બરાબર સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ, ટીસી બરાબર કુલ ખર્ચ એટલે ટોટલ કોસ્ટ, અને ટીપી એટલે કુલ ઉત્પાદનનું પ્રમાણ ટોટલ પ્રોડક્શન। તો અહીંયા જે સરેરાશ ખર્ચ છે એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનું મિશ્રણ છે, માટે એમાં કેટલા ગુણો જે છે એ સરેરાશ સ્થિર ખર્ચના રહેલા છે, એટલે કે સ્થિર ખર્ચના છે, અને કેટલાક ગુણધર્મો છે એ સ્થિર સરેરાશ અસ્થિર ખર્ચના પણ રહેલા છે। તો આ બેના મિશ્રણથી બનતું ખર્ચ એટલે સરેરાશ ખર્ચ, તો આપણે એને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજીએ। તો અહીંયા આપણે અનુસૂચિ લીધી છે, અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ પી પ્રોડક્શન એકમમાં દર્શાવેલું છે, કુલ ખર્ચ રૂપિયામાં ટોટલ કોસ્ટ જે છે દર્શાવેલી છે, અને સરેરાશ ખર્ચ એ પણ રૂપિયામાં એવરેજ કોસ્ટ એ દર્શાવેલી છે। ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 5, 6 અને 7 એકમો ઉત્પન્ન કરીએ છીએ, ઉત્પન્ન થાય છે પેઢી દ્વારા, કુલ ખર્ચ રૂપિયામાં જે છે તો એક એકમ કુલ ખર્ચ જે છે એ 9 રૂપિયા છે, સરેરાશ ખર્ચ પણ એનું 9 રૂપિયા થશે। 2 એકમ ઉત્પન્ન થાય ત્યારે કુલ ખર્ચ જે છે એ 16 રૂપિયા પ્રાપ્ત થાય છે, માટે કુલ ખર્ચને આપણે ઉત્પાદનના એકમ વડે ભાગીએ તો 16 ભાગ્યા 2 થશે, એટલે આપણને સરેરાશ ખર્ચ 8 રૂપિયા પ્રાપ્ત થશે। એ જ રીતે 3 એકમ કુલ ખર્ચ એ 21 રૂપિયા છે અને સરેરાશ ખર્ચ 7 રૂપિયા છે। 4 એકમ ઉત્પન્ન કરવાનું કુલ ખર્ચ 28 રૂપિયા છે અને સરેરાશ ખર્ચ જે છે એ 7 રૂપિયા છે। 5 એકમ ઉત્પન્ન કરવાનું કુલ ખર્ચ જે છે એ 40 રૂપિયા છે અને એનું સરેરાશ ખર્ચ 8 રૂપિયા છે। 6 એકમ ઉત્પન્ન કરવાનું કુલ ખર્ચ 54 રૂપિયા છે અને એનું સરેરાશ ખર્ચ છે એ 9 રૂપિયા પ્રાપ્ત થાય છે। અને 7મો એકમ ઉત્પન્ન કરવાનું કુલ ખર્ચ 70 રૂપિયા છે અને એનું સરેરાશ ખર્ચ જે છે એ 10 રૂપિયા પ્રાપ્ત થાય છે। આ બધા જ ઉત્પાદનના પ્રમાણ અને સરેરાશ ખર્ચને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ છીએ, યોગ્ય આકૃતિની મદદથી દર્શાવશું। તો અહીંયા આલેખમાં OX ધરી ઉપર આપણે ઉત્પાદનનું પ્રમાણ લીધેલું છે અને OY ધરી ઉપર આપણે સરેરાશ ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે, સ્કેલ માપ લીધો છે, X અક્ષ ઉપર 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ અને Y અક્ષ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 1 રૂપિયો, તો આ રીતે સ્કેલ માપ લીધું છે અને આ બધા જ ઉત્પાદનના એકમો ની સાથે સરેરાશ ખર્ચ જે સંકળાયેલું છે
એને અહીંયા આપણે દર્શાવી દીધું છે અને એ બધાને બિંદુ સ્વરૂપે દર્શાવી અને જે આકૃતિ મળે છે આ તો અહીંયા જે આપણને સરેરાશ ખર્ચી રેખા એવરેજ કોસ્ટ લાઈન જે પ્રાપ્ત થાય છે એનો આકાર આપ જોઈ શકો છો કે યુ આકાર હોય એવું લાગે આ રીતે યુ આકારની હોય એવું આપણને એવો આભાસ થાય બરાબર તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ તો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતું જાય છે પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે ખર્ચના આ વલણોને આધારે અહીંયા આકૃતિ આપણે દોરેલી છે તો જુઓ શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદન વધે છે તો કુલ ખર્ચ જે છે તે વધતું જાય છે જોઈ શકીએ છીએ આપણે કુલ ખર્ચ વધતું જાય છે કેમ કે કુલ ખર્ચની અંદર કુલ સ્થિર ખર્ચ પણ છે અને કુલ અસ્થિર ખર્ચ પણ છે એટલે અસ્થિર ખર્ચ ઉત્પાદનની સાથે સીધો સંબંધ ધરાવે છે અસ્થિર ખર્ચ જેમ જેમ ઉત્પાદન વધારશું તેમ તેમ અસ્થિર ખર્ચનો વધારો જે છે કુલ ખર્ચની અંદર જે છે વધારો બતાવે છે જુઓ જયારે એક એકમ છે ત્યારે 9 રૂપિયા છે કુલ ખર્ચ બે એકમ ઉત્પન્ન કરીએ ત્યારે 16 એટલે 7 રૂપિયામાં વધારો થાય છે ત્રણ એકમ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે બીજા 5 રૂપિયાનો વધારો થાય છે કુલ ખર્ચમાં એટલે કે 21 રૂપિયા કુલ ખર્ચ પ્રાપ્ત થાય છે પણ સરેરાશ ખર્ચ છે એ ઘટતું જાય છે કેમ કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ કામ કરતો હોય છે અમલમાં હોય છે વધતી પેદાશનો અને એના કારણે ઉત્પાદન ખર્ચ જે છે એમાં સરેરાશ ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ તો બંને જે છે એ ઘટવાનું વલણ ધરાવે છે કેમ કે વધુ ને વધુ જે ખર્ચ છે એ વધુ ને વધુ ઉત્પાદનના એકમો વચ્ચે વહેંચાઈ જતું હોય છે શરૂઆતમાં માટે જુઓ એક એકમનું સરેરાશ ખર્ચ 9 રૂપિયા છે બે એકમનું સરેરાશ ખર્ચ 8 રૂપિયા થાય છે ઘટતું જાય છે ત્રણ એકમ છે ત્યારે 7 રૂપિયા ચાર એકમ થાય છે ત્યારે કુલ ખર્ચ વધી રહ્યું છે પણ સરેરાશ ખર્ચ છે એ સ્થિર છે ચાર એકમ સુધી કેમ કે ત્યાં સરેરાશ સ્થિર ખર્ચનું જે છે એ કામ કરતું હોય છે ઘટવાનું વલણ જે છે એ કામ કરતું હોય છે અને શરૂઆતમાં જે સરેરાશ ખર્ચની રેખા છે એ સરેરાશ સ્થિર ખર્ચની અસર હેઠળ કામ કરતી હોય છે માટે સી અને ડી બિંદુએ ડી બિંદુ ઉપર જે છે એટલે ચાર એકમ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે સ્થિર હોય છે જે સરેરાશ ખર્ચ છે એ સ્થિર જોવા મળે છે કેમ કે ત્યાં સરેરાશ સ્થિર ખર્ચ એ કામ કરતું હોય છે અને બંને ખર્ચ જે છે ત્યાં ઘટવાનું વલણ ધરાવતા હોય છે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ પણ ત્યારબાદ પાંચમા એકમથી કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચ પણ વધારો જોવા મળે છે કેમ કે વધુ ને વધુ ઉત્પાદન મેળવવા માટે અસ્થિર સાધનોને વધારે કામમાં લેવા પડે છે અસ્થિર સાધનો પાછળ ખર્ચ જે છે વધારી દેવો પડે કાચા માલની વધારે જરૂર પડે શ્રમિકોની વધારે જરૂર પડે વાહન વ્યવહારનો ખર્ચ વધે વીજળી બળતણ આ બધા ખર્ચોની અંદર બધા ખર્ચાની અંદર વધારો જોવા મળે છે એટલે કે બી બિંદુ બાદ એટલે કે ચાર એકમ બાદ પાંચમા એકમથી ઉત્પાદન વધારીએ છીએ તો જે સરેરાશ ખર્ચની રેખા છે એ સરેરાશ અસ્થિર ખર્ચની અસર હેઠળ આવે છે અને ત્યારબાદ જે સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ વધવાનું વલણ ધરાવે છે અને એ અસરને કારણે સરેરાશ ખર્ચની રેખા પણ વધુ વધવાનું વલણ ધરાવે છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે સી બિંદુ સુધી જે સરેરાશ ખર્ચની રેખાનો ઢાળ છે એ ઊંધું ઢાળ જોવા મળે છે ત્યારબાદ સી અને ડી બિંદુએ સ્થિર રહે છે 7 રૂપિયા સરેરાશ પર અને ડી બિંદુ બાદ ઈ એફ અને જી ક્રમશઃ વધે છે એ સરેરાશ ખર્ચ વધતું જાય છે જે ઘનઢાળ જે છે એ ધરાવે છે કેમ કે અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે એટલે કે ઉત્પાદનમાં વધારો થાય ઘટાડો થાય તો ઉત્પાદન શૂન્ય થાય તો અસ્થિર ખર્ચની અંદર ફેરફાર થતો હોય છે ટૂંકા ગાળાની અંદર આપણે એમ કહી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ જે એ સ્થિર ખર્ચ જે છે એ સ્થિર રહેવાનું વલણ ધરાવે છે જ્યારે અસ્થિર ખર્ચ છે એ ઉત્પાદનના પ્રમાણની સાથે એમાં વધઘટ જોવા મળતી હોય છે તો આકૃતિમાં ઓએક્સ ધરી પર ઉત્પાદન અને ઓવાય ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલ છે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે અમુક ઉત્પાદન પછી સરેરાશ ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો બરાબર
અમુક ઉત્પાદન કરી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. તો આ અસરને કારણે અહીં જે વધવાનો વલણ ધરાવે છે એના કારણે આ જે સરેરાશ ખર્ચની રેખા છે એ આપણને યુ આકારની જોવા મળે છે. તો સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક ઉત્પાદન લઘુત્તમ બને છે, એટલે કે અહીંયા ત્રણ એકમ થાય છે ત્યારે લઘુત્તમ બને છે, ચાર એકમ ઉપર એ સ્થિર થાય છે, ત્યારબાદ વધે છે, માટે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની જોવા મળે છે. તો આ રીતે સરેરાશ ખર્ચ એટલે સૌથી સરળમાં સરળ સમજૂતી કે કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો અથવા સરેરાશ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો અથવા સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો. તો આ રીતે આપણે સરેરાશ ખર્ચની સમજૂતી મેળવી. હવે સીમાંત ખર્ચ વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો સીમાંત ખર્ચનો અર્થ આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. તો સીમાંત ખર્ચને વધુ સમજવા માટે આપણે એના માટે એક સૂત્ર છે, સૂત્ર અને ઉદાહરણ. આપણે એન એકમોના ઉત્પાદન ખર્ચ અને એન ઓછા એ એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ એમસી, જેને સીમાંત ખર્ચની અંગ્રેજીમાં માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. તો સીમાંત ખર્ચ મેળવવાની સંજ્ઞા સૂત્ર દ્વારા આ રીતે દર્શાવી શકીએ. સીમાંત ખર્ચ એટલે માર્જિનલ કોસ્ટ. તો એમસીએન ઇઝ ઇક્વલ ટુ પીસીએન માઇનસ ટીસી ઇન્ટુ ગ્રેટર એન માઇનસ વન. એમસીએન બરાબર પીસીએન ઓછા પીસી કૌંસમાં એન ઓછા એ, જ્યાં એન બરાબર ઉત્પાદિત એકમોની સંખ્યા એટલે કે જેટલા એકમો ઉત્પન્ન કરેલા હોય એ. એમસીએન બરાબર એન એકમનું સીમાંત ખર્ચ. પીસીએન બરાબર એન એકમનું કુલ ખર્ચ ટોટલ કોસ્ટ બરાબર. અને ટીસી કૌંસમાં એક ઓછા એક બરાબર કૌંસમાં એક ઓછા એક એકમનું કુલ ખર્ચ. એન બરાબર ત્રણ મૂક્યાની અંદર આપણે ઉદાહરણ લઈએ છીએ. આપણે અનુસૂચિની અંદર આપણે અનુસૂચિ લીધી છે ઉત્પાદનનું પ્રમાણ પ્રતિ એકમમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકમો ઉત્પન્ન થાય છે પેઢી દ્વારા. એનું કુલ ખર્ચ રૂપિયામાં ટોટલ કોસ્ટ આપેલી છે. જયારે એક એકમ ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ 9 રૂપિયા છે, બે એકમ છે ત્યારે 16 રૂપિયા છે કુલ ખર્ચ, ત્રણ એકમ છે ત્યારે કુલ ખર્ચ 21 રૂપિયા છે, ચાર એકમ ઉત્પન્ન થાય છે ત્યારે કુલ ખર્ચ 28 રૂપિયા છે, પાંચ એકમ ઉત્પન્ન થાય છે ત્યારે કુલ ખર્ચ જે છે એ 40 રૂપિયા છે, છ એકમ ઉત્પન્ન થાય છે ત્યારે કુલ ખર્ચ 54 રૂપિયા છે, અને સાત એકમ ઉત્પન્ન થાય છે ત્યારે કુલ ખર્ચ 70 રૂપિયા છે. આપણે જોઈ શકીએ છીએ જેમ જેમ ઉત્પાદન વધી રહ્યું છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધી રહ્યું છે. કેમ કે જેમ જેમ ઉત્પાદન વધારતા જઈએ તેમ તેમ જે અસ્થિર ખર્ચ છે એની અંદર વધારો થતો જાય છે. સ્થિર ખર્ચ એ સ્થિરનું સ્થિર રહે છે ટૂંકા ગાળામાં. ટૂંકા ગાળાની અંદર સ્થિર ખર્ચ ને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી, પણ અસ્થિર ખર્ચ જે છે એ ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવે છે. ઉત્પાદનના પ્રમાણ સાથે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ અસ્થિર ખર્ચ વધે, કુલ અસ્થિર ખર્ચ વધે અને સાથે સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધતું હોય છે. એ જ રીતે અહીંયા સીમાંત ખર્ચ આપેલા છે રૂપિયામાં માર્જિનલ કોસ્ટ. તો એક એકમનું સીમાંત ખર્ચ એ કુલ ખર્ચ જેટલું થશે, કેમ કે એની અંદર અસ્થિર ખર્ચનો સમાવેશ થાય છે. સીમાંત ખર્ચને અસ્થિર ખર્ચ સાથે સંબંધ છે અને સ્થિર સાથે કોઈ સંબંધ છે નહીં. તો અસ્થિર ખર્ચમાં જેમ જેમ ફેરફાર થશે એના કારણે સીમાંત ખર્ચમાં પણ ફેરફાર એ પ્રમાણની અંદર થશે. હવે અહીંયા બે એકમનું સીમાંત ખર્ચ જે છે એ 7 થશે. કેમ કે બે એકમ જે ઉત્પન્ન કરીએ છીએ એટલે બીજો એકમ ઉત્પન્ન કરીએ છીએ તો કુલ
કેટલું છે 9 રૂપિયા આ બંને વચ્ચેનો તફાવત 16 ઓછા 9 તો બીજા એકમનું સીમાંત કદ શું થાય 7 રૂપિયા એ જ રીતે ત્રીજો એકમ તો ત્રીજા એકમ જે છે એનો કુલ ખર્ચ 21 રૂપિયા છે પણ એનો સીમાંત ખર્ચ 5 રૂપિયા થશે કેવી રીતે કેમ કે ત્રીજે ત્રણ એકમનું કુલ ખર્ચ કેટલું 21 રૂપિયા અને બે એકમ જે આગળના એકમ ઉત્પન્ન કરેલા હતા એનું કુલ ખર્ચ 16 રૂપિયા તો 21 માંથી આપણે 16 બાદ કરી દઈએ એટલે 5 રૂપિયા સીમાંત ખર્ચ ત્રીજા એકમનું સીમાંત ખર્ચ એટલે અહીં આપણે ઉદાહરણમાં એન બરાબર 3 રૂપિયા લખે બરાબર એન એટલે શું ઉત્પાદિત એકમોની સંખ્યા કેટલા એકમ ઉત્પન્ન કરે છે 3 એકમ અહીંયા આગળ સૂચિમાં જોતા જાય 3 એકમ ઉત્પન્ન કરવાનું કુલ ખર્ચ કેટલો PC3 બરાબર બધા 3 રૂપિયા FC3 is equals to PC3 minus PC into bracket 3 minus 1 એની જગ્યાએ 3 રૂપિયા છે સૂત્રમાં બરાબર બરાબર PC3 માઇનસ PC2 થઈ જશે 3 માંથી 1 જાય એટલે 2 બરાબર એટલે કે ત્રીજા 3 એકમનું કુલ ખર્ચ ઓછા 2 એકમનું કુલ ખર્ચ બરાબર 3 એકમનું કુલ ખર્ચ કેટલું છે 21 રૂપિયા અને 2 એકમનું કુલ ખર્ચ કેટલું છે 16 રૂપિયા જે આપણે અહીંયા મૂકી દીધા છે બરાબર જ્યાં PC3 બરાબર 21 અને PC2 બરાબર 16 એટલે આપણે સૂત્રમાં જે કિંમતો મૂકી દીધી 21 ઓછા 16 કરીએ બરાબર 16 એના 21 થાય બરાબર રૂપિયા 5 ત્રીજા એકમનું સીમાંત ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે એટલે કે વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ એટલે સીમાંત ખર્ચ બરાબર બે એકમ હતા ત્રીજો નવો એકમ ઉત્પન્ન થયો ત્રીજા એકમનું સીમાંત ખર્ચ કેટલું કહેવાશે 5 રૂપિયા બરાબર એ જ રીતે 4 એકમનું સીમાંત ખર્ચ 7 રૂપિયા 5 એકમનું સીમાંત ખર્ચ 12 રૂપિયા 6 એકમનું જે છે ઉત્પન્ન કરવાનું સીમાંત ખર્ચ 14 રૂપિયા અને 7 એકમ એનું જે સીમાંત ખર્ચ છે એ 16 રૂપિયા આ રીતે જેમ જેમ અસ્થિર ખર્ચની અંદર ફેરફાર થતો જાય તેમ તેમ સીમાંત ખર્ચમાં પણ ફેરફાર થતો જાય અસ્થિર ખર્ચ વધતું જાય ઉત્પાદનની સાથે સાથે તેમ તેમ સીમાંત ખર્ચ પણ વધતું જોવા મળે છે તો અનુસૂચિ અને આકૃતિની મદદથી આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ તો અહીંયા ત્રીજા એકમના સીમાંત ખર્ચ ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો એટલે કે 5 રૂપિયા થાય છે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે જ્યારે ઉત્પાદન એન એકમો પરથી ઘટીને એન ઓછા એક એકમ થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય છે સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર થાય છે અનુસૂચિ આપેલી છે અનુસૂચિમાં દર્શાવેલ મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે જો 3 એકમ સુધી આપણે જોઈએ તો સીમાંત ખર્ચ ઘટતા રહે વધી રહ્યું છે જોઈ જોઈ શકીએ આપણે ઘટી રહ્યું છે કેટલું છે 1 એકમ છે ત્યારે 9 રૂપિયા 2 એકમ છે ત્યારે 7 રૂપિયા તો 2 રૂપિયાનો ઘટાડો થયો 3 એકમ થયા તો 5 રૂપિયા બરાબર તો એમાં 90 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે આપણને ક્યાં સુધી તો કે 3 એકમ સુધી ત્યારબાદ ક્રમશઃ જે છે છોટા એકમથી સીમાંત ખર્ચ છે એ વધતું જોવા મળે છે આવું શા માટે કેમ કે શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંને ઉત્પાદન સાથે ઘટે છે કેમ કે ત્યારે વધતી વેચાણનો નિયમ કામ કરતો હોય છે અને એ જે આધારે એ અસરને કારણે સીમાંત ખર્ચ જે છે એ પણ શરૂઆતમાં ઘટવાનું વલણ ધરાવે છે તો એ 3 એકમ સુધી ઘટવાનું વલણ ધરાવે છે અહીંયા આપણે આકૃતિ દોરેલી છે આલેખ પત્ર ઉપર ઓએ ધરી ઉપર આપણે ઉત્પાદનનું પ્રમાણ લીધું છે અને ઓવાય ધરી ઉપર આપણે સીમાંત ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે સ્કેલમાં લીધું છે એક્સ અક્ષ ઉપર 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ અને વાય અક્ષ ઉપર 3 સેન્ટીમીટર બરાબર 2 રૂપિયા આ રીતે આપણે આલેખ પત્ર ઉપર જેટલા ઉત્પાદનના એકમો છે દર્શાવી દીધા છે અને એના સાથે એના સીમાંત ખર્ચ છે એને અહીંયા વિવિધ બિંદુઓ સ્વરૂપે દર્શાવી અને જે અમને વક્રાકાર જે આ રેખા મળે છે સીમાંત ખર્ચની રેખા એનો આકાર આપણે જોઈએ તો હોકી સ્ટિક જેવો બરાબર જોવા મળે છે સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ તો ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ થાય છે બરાબર અને ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો થતો જાય છે કેમ કે ત્યારબાદ અસ્થિર ખર્ચ સાધનો પાછળ ખર્ચ વધુ કરવામાં આવે છે ઉત્પાદન વધારવા માટે બરાબર અને આ અસર
સમય કારણે અસ્થિર ખર્ચમાં જે વધારો થાય છે, સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ વધારો જોવા મળે છે, તો એના કારણે સીમાંત ખર્ચની અંદર વધારાનું એક એકમ ઉત્પન્ન કરવા માટે જે ખર્ચ થાય છે એમાં પણ વધારો થતો જાય છે. અને એટલા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે. કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, બરાબર. કુલ અસ્થિર ખર્ચ છે એ ઘટતા દરે વધી રહ્યું હોય છે, કેમ કે વધુ ને વધુ એકમો વચ્ચે જે અસ્થિર ખર્ચ છે એ વેચાતું હોય છે માટે. અને અમુક બિંદુ પછી વધતા દરે અસ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ છે એ વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ જે છે એ ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે. તો આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા ઓકીસ થી આકારની હોય છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, બરાબર. ત્રીજા એકમ સુધી જે સીમાંત ખર્ચ ઘટી રહ્યું છે, બરાબર, 9 રૂપિયા પછી 7 રૂપિયા પછી 5 રૂપિયા થી, બરાબર. ત્રીજા એકમે 5 રૂપિયા છે સીમાંત ખર્ચ, બરાબર. અને ત્યાર પછી જે છે સીમાંત ખર્ચ ત્રીજા એકમ સુધી ખર્ચ જે છે સીમાંત ખર્ચ ઘટે છે. તેથી સીમાંત ખર્ચની રેખા ત્યાં સુધી આપણને ઋણ ઢાળ વાળી જોવા મળે છે. અહીંથી અહીંનો ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે. ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ છે એ વધે છે, કેમ કે અસ્થિર સાધનો પાછળ ખર્ચ વધુ ને વધુ કરવામાં આવે છે. પરિણામે સીમાંત ખર્ચની રેખા એ ધન ઢાળ વાળી બને છે. તો ચોથા એકમની જે સીમાંત ખર્ચની રેખા જે છે એ આપણને ધન ઢાળ વાળી જોવા મળે છે. અહીંયા આપણે આ બીજા બધા બિંદુઓ છે એ છોડી દઈએ, તો એને એ બિંદુ, બી બિંદુ, સી, ડી, ઈ, એફ અને જી. તો આ બધા બિંદુઓને જોડતા આપણને જે આ વપરાતા જે સીમાંત ખર્ચની રેખા જે છે એને આપણે જોઈએ તો ઓકિસ્ટિક નો આધાર અથવા તો રાઈટ ની નિશાની આ રીતે આ પ્રકારે આપણને જોવા મળે છે ઓકિસ્ટિક આકાર. તો આ રીતે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વિશેનો ખ્યાલ મેળવ્યો, એની અનુસૂચિ અને આકૃતિ જોઈ એના સૂત્રોનો અભ્યાસ કર્યો.